Hello, good morning to all. Welcome to our live class. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ સેના વિશે ભણીશું આપણે લાસ્ટ ટાઈમ કેટલા હતા બોલો તો લાસ્ટ ટાઈમ આપણે ટ્રુ ફોલ્સ જોતા હતા હવે એક ટ્રુ ફોલ્સમાં લગભગ બે ટ્રુ ફોલ્સ એવા હતા કે જે આપણે લખવાના રહી ગયા હતા બરાબર લગભગ 4 કે 5 સુધી લખ્યું હતું એના પછી આપણે આગળ બીજા ટ્રુ ફોલ્સ લખીશું ઓકે છેલ્લે Chotu was satisfied. यहाँ सुधीर लगते Chotu was satisfied. Okay? तो Chotu was satisfied. Chotu satisfied था वो तो. अतः तो Chotu ने संतोष था वो तो. तो एनो आंसर आपने सुलगते तो true. कारण के Chotu ने पची satisfied था ही गए तो. अबे एना पची आपने next two words लगवा दे रहा है तो अब जो topic है એના ટુ ફોલ્સ ઓકે તો એમાં આપણે જોવા ચેકડ છોટું સ્વિમ છું મોટું ચેકડ છોટું સ્વિમ છું બરાબર એટલે કે મોટું એ છોટું નું સ્વિમ સૂટ ચેક કર્યું હતું એવું કહે છે મોટું એ છોટુનું સ્વિમ સૂટ ચેક કર્યું એવું કહેવા માંગે છે તો મોટુએ છોટુનું સ્વિમ સૂટ ચેક કર્યું તો કે છોટુએ મોટુનું હવે તમે મને જવાબ આપો શું આવશે એની અંદર તો ખબર છે આપણને કે ભાઈ છોટુએ મોટુનું સ્વિમ સૂટ ચેક કર્યું હતું મોટુએ છોટુનું સ્વિમ સૂટ ચેક કર્યું નહોતું તો આવી માઇનર મિસ્ટેક થઈ જાય ઘણીવાર એટલે સૌથી પહેલા ટુ ફોલ્સ લખતા પહેલા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ આપણે ધ્યાન રાખવું પડે વિદ્યાર્થી મિત્રો એટલે મોટું ચેક છોટું સ્વિમ છું તો આનો આન્સર શું થશે આનો આન્સર થશે ફોલ્સ શું થશે ફોલ્સ એના પછી આપણે નંબર સેવન મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પૂલ મોટું વોઝ સ્વિમિંગ In a pond. In a pond. Motu was swimming in a pond. જે મોટું હતું એ પોન્ડ એટલે કે તળાવમાં તરતો હતો બરાબર મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ તો અહીંયા જુઓ તમને પહેલી નજરે શું લાગશે કે આ વાક્ય સાચું છે એવું તમને પહેલી નજરે લાગે પરંતુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ વાક્ય વાંચો અને છેલ્લે જુઓ છેલ્લો શબ્દ જુઓ છેલ્લે શબ્દ કયો આપેલો છે છેલ્લો શબ્દ છે પોન્ડ શું લખ્યું છે પોન્ડ પોન્ડ એટલે તળાવ થાય અને એ ક્યાં આગળ સ્વિમિંગ ક્યાં આગળ કરતો હતો તો રિવર લખેલું છે આપણા ચેપ્ટરમાં શું લખેલું છે રિવર લખેલું છે અને અહીંયા આગળ શું લખેલું છે પોન્ડ લખેલું છે બરાબર છે અહીંયા શું લખેલું છે પોન્ડ એટલે એ ડિફરન્સ થઈ જાય બરાબર રિવર એટલે નદી છે પોન્ડ એટલે તળાવ તો આ બંને શબ્દો અલગ પડે છે અને અહીંયા આગળ પોન્ડની જગ્યાએ શું આવવું જોઈએ રિવર આવવું જોઈએ એટલા માટે આ સ્ટેટમેન્ટ પણ આપણા માટે કેવું છે ફોલ્સ એટલે આ પણ ખોટું થાય હવે એના પછી હવે જે લોકો જોડે વધુ છે એની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો જે લોકો પાસે વધુ છે એ લોકોને તો જો વર્ગોવાળા વિદ્યાર્થી મિત્રો આ જે છે પેજ નંબર 18 ઉપર પેજ નંબર 18 ઉપર જે પ્રશ્ન નંબર 5 લખાયો છે ને પ્રશ્ન નંબર 5 પેજ નંબર 18 ઉપર તો આ જે છે એ બધી જ ટેચ બુકની આપણી ચોપડીની એક્ટિવિટી છે અને આ બધી જ એક્ટિવિટી મેં કરાવી દીધેલી છે પ્લસ એનું રિવિઝન પણ કરાવી દીધેલું છે હવે આમાં પણ ઇંગ્લિશ છે અને એન્વાયરમેન્ટ બે એ એક્ટિવિટી પણ કરાયેલી છે એ તમારે શેમાંથી જોઈને લખી દેવાની ટેચ બુક એટલે કે આપણી ચોપડી છે અંગ્રેજીની એમાંથી જોઈને તમારે લખી દેવાનું આ બધું જ લખાયેલું છે હવે અહીંયા આગળ શું લખ્યું છે
ઓગસ્ટ વિશે આપેલા વાક્યના આધારે પેજ નંબર 20 ઉપર આવો જે વિદ્યાર્થી મિત્રો પાસે સ્વાપોથી છે એ લોકો પેજ નંબર 20 ઉપર આવો શું લખ્યું છે કે 15મી ઓગસ્ટ વિશે આપેલા વાક્યોના આધારે બીજા ફકરામાં 26મી જાન્યુઆરી વિશેના વાક્યો લખો એવું કહે છે ઓકે તો અહીંયા આગળ શું કરવાનું નથી શું કરવાનું યા સેલિબ્રેટિંગ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન્ડિપેન્ડન્સ ડે ના બદલે શું લખી દેવાનું છે રિપબ્લિક ડે લખવાનું છે બાકી બધી જે છે એ એઝ ઇટ ઇઝ રાખીને તમે લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી ઓકે બાકી બધું સેમ જ છે કંઈ વાંધો આવે એવું નથી તો એ ખાલી આપણે જા કોપીરાઇટ કરવાનું છે પણ ઇન્ડિપેન્ડન્સ ડે ના બદલે આપણે શું લખીશું ત્યાં આગળ રિપબ્લિક ડે લખીશું બરાબર ખ્યાલ આવી ગયો આ એક્ટિવિટી જે છે એ વર્કબુકમાં છે તો વર્કબુકવાળા સ્વાપૂર્તિવાળા વિદ્યાર્થી મિત્રોને આટલું ધ્યાન રાખવાનું છે બરાબર પછી જો આ વિન્ટર સમર અને મોનસૂન આ એક્ટિવિટી પણ આપણી બુકની છે એના પછી જો પેજ નંબર 21 ઉપર આ વાક્ય કયો દિવસ સૂચવે છે એ પણ ટેક્સ્ટ બુકમાં છે યસ સેમ ટુ સેમ અને બિફોર અને ના એ પણ અને TER ER અને OR લગાવીને પૂરા કરો તો એ પણ બધી જ ટેક્સ્ટ બુકની એક્ટિવિટી છે કે બધી જ એક્ટિવિટી આપણે ચોપડીમાં એટલે કે પાઠ્ય પુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો આ બધી જ એક્ટિવિટી મેં કરાવી દીધેલી છે તો હવે જે લોકો પાસે વર્કબુક છે એ લોકો હવે પેજ નંબર 22 ઉપર આવશે પેજ નંબર 22 22 ઉપર આવશે હવે એમાં પ્રશ્ન નંબર 11 છે ભૂતકાળના લોકો લખો હવે આપણે ભૂતકાળના લોકો લખવા જઈ રહ્યા છીએ અહીં આગળ આપણે લખીશું અહીંથી ભૂતકાળના રૂપો ઓકે તો અહીં આગળ ટાઇટલમાં આગળ આપણે શું લખીશું ભૂતકાળના રૂપો લખો તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો ભૂતકાળના રૂપો લખે લખો એવું લખેલું હોય અથવા તો ઇંગ્લિશમાં શું લખેલું હોય બરાબર પાસ્ટ ટેન્સ ઓફ બરાબર એવું લખેલું હોય તો પણ બંનેનું મિનિંગ કેવો થાય સરખો થાય તો ભૂતકાળને ઇંગ્લિશમાં શું કહેશું પાસ્ટ ટેન્સ તો એ આવી માઇનોર જે વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે તો અહીંયા લખીશું ભૂતકાળના રૂપો લખો હવે પહેલો શબ્દ છે આપણી પાસે સેલિબ્રેટ તો એનું અંદર જ લખી દીધેલું છે સેલિબ્રેટેડ હવે એના પછી આપણે જોઈએ બરાબર નંબર વાંધો નહીં જે વિદ્યાર્થી મિત્રો પાસે સ્વાપ હોતી નથી નોટબુકમાં લખે છે એ લોકો માટે હું સ્પેશિયલી લખું છું સેલિબ્રેટ સેલિબ્રેટ તો એનું પાસ્ટ ફોર્મ થશે સેલિબ્રેટેડ પાછળ ઈડી પ્રત્યે લાગશે થશે સેલિબ્રેટ નું સેલિબ્રેટેડ થશે એના પછી બીજો શબ્દ છે ડેકોરેટ ડેકોરેટ તો ડેકોરેટ નું પાસ્ટ ફોર્મ આપણે લખીશું શું થશે ડેકોરેટ નું પાસ્ટ ફોર્મ તો ડેકોરેટ તો અહીંયા આગળ ફક્ત શું લાગશે બી પ્રત્યે લાગશે અને એનું ભૂતકાળ બનશે તો અહીંયા આગળ આપણે લખીશું ડેકોરેટ બરાબર પાછળ શું લગાવવાનું છે ખાલી ડી પ્રત્યે લગાવવાનું છે હવે એનું મિનિંગ પણ જોડે જોડે કહી દઉં તમને સેલિબ્રેટ એટલે ઉજવવું સેલિબ્રેટ એટલે શું થશે સેલિબ્રેટ એટલે ઉજવવું અને સેલિબ્રેટેડ એટલે શું થાય ઉજવવી ઉજવણી કરી સેલિબ્રેટ એટલે ઉજવવું અને સેલિબ્રેટેડ એટલે કે ઉજવણી કરી બરાબર આ એનું ભૂતકાળનું રૂપ છે પછી બીજા શબ્દ તરફ આપણે આવીએ તો બીજા શબ્દમાં કહે છે ડેકોરેટ ડેકોરેટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો ડેકોરેટ એટલે કે શણગાર કરવો કશું શણગાર એટલે સુશોભિત કરવો એને કહેવાય ડેકોરેટ હવે ડેકોરેટનું પાસ્ટ ફોર્મ છે ડેકોરેટેડ ડેકોરેટેડ એટલે શણગાર્યું ડેકોરેટેડ એટલે શું થશે શણગાર્યું બરાબર ખ્યાલ આવે ડેકોરેટેડ એટલે શણગાર્યું અને ડેકોરેટ એટલે શણગાર્યું તો આ જે છે તે તમારે થોડું યાદ રાખવાનું છે એનું મિનિંગ પણ તમારે યાદ રાખવાનું આવા ધીમે ધીમે તમે વન બાય વન મિનિંગ યાદ રાખશો તો તમારું જે નોલેજ છે બરાબર ભાષા પર કેમ એ વધશે એટલા માટે સ્પેશિયલી જે શબ્દ જે છે એ હું લખાવતો દઉં છું અને એઝ વેલ એઝ જે એનું મિનિંગ થાય છે એ પણ હું એક્સપ્લેન કરતો જઈશ એના પછી છે પ્રિપેર
તો જો પ્રિપેર એટલે શું થાય, પ્રિપેર એટલે તૈયાર કરવું અથવા તો બનાવવું, બરાબર ખ્યાલ આવે? એવું તમે કહી શકો, માય મધર પ્રિપેર, માય મધર પ્રિપેર ધ લંચ, મારી મમ્મી લંચ બનાવે, તેમાં તમે પ્રિપેર કરી શકો. પ્રિપેર એટલે તૈયાર કરવું અથવા તો બનાવવું, બને તૈયાર કરવું એવું થાય. માય માતાએ બરાબર લંચ તૈયાર કર્યું છે, અથવા તો માય મધર પ્રિપેર, માય મધર પ્રિપેર બ્રેકફાસ્ટ, મારી માતાએ બ્રેકફાસ્ટ તૈયાર કર્યો છે, બરાબર. હવે પ્રિપેર આપણે તમને ખ્યાલ હોતો, આપણે નથી કહેતા ભાઈ શું કરે છે, તો તમે કહો કે ભાઈ એક્ઝામ માટે પ્રિપેર કરો છો, એટલે એક્ઝામ શું કરું છું, તૈયારી કરું છું, ખ્યાલ આવે? પ્રિપેર એટલે તૈયાર કરવું, એવો એનો મિનિંગ થાય. હવે પ્રિપેરનો આપણે ભૂતકાળ કરીશું, તો પાછળ શું રાખશે, બી પ્રત્યે રાખશે, વાતચીત કરવી, એટલે શું થાય, વાતચીત કરવી. પાછળ શું લાગશે, અહીંયા આગળ પીડી પ્રત્યે લાગશે, શું લાગશે, પીડી પ્રત્યે લાગશે. તો ટોકનું શું થઈ જશે, ટોકનું અહીંયા આગળ શું થઈ જશે, ટોકડા થઈ જશે, બરાબર. ટોક એનું શું થઈ જશે, ટોકડા, બરાબર. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. અહીંયા આગળ હવે નંબર ફાઇવ જોઈએ આપણે. નંબર ફાઇવ છે વિઝિટ. તો અહીંયા આગળ વિઝિટ લખીએ આપણે, તો વિઝિટનું શું થશે, આમાં પણ વિઝિટની પાછળ શું લાગશે, જો અહીંયા તો એટલે વાત કરી અને ટોપડે એટલે વાત કરી, એવું એનો મિનિંગ થાય. હવે એના પછી બીજા નંબરમાં જોઈએ તો શું લખેલું છે, વિઝિટ લખેલું છે. પણ વિઝિટ એટલે શું થાય, તો વિઝિટ એટલે મુલાકાત લેવી. તો એનું પાસ્ટ ફોર્મ આપણે જોઈએ, તો વિઝિટનું પાસ્ટ ફોર્મ થશે વિઝિટેડ. વિઝિટેડ એટલે મુલાકાત લીધી, વિઝિટ એટલે મુલાકાત લેવી, અને વિઝિટેડ એટલે મુલાકાત લીધી. હવે એના પછી આપણે નંબર સિક્સ જોઈએ. નંબર સિક્સ ઇઝ પ્લાન્ટ. નંબર સિક્સ ઇઝ પ્લાન્ટ. હવે પ્લાન્ટ છે, પ્લાન્ટ એટલે અહીંયા શું થાય, તમે કહેશો સર પ્લાન્ટ એટલે છોડ થાય. હા, એ વાત તમારી બિલકુલ સાચી. અને બીજું, પ્લાન્ટનું મિનિંગ શું થાય, પ્લાન્ટ એટલે રોપવું, એવો પણ એનો મિનિંગ થાય. પ્લાન્ટ એટલે શું થાય, રોપવું, એવો પણ એનો મિનિંગ થાય છે. તો એના માટે પ્લાન્ટનું ભૂતકાળ છે પ્લાન્ટેડ. પ્લાન્ટનું ભૂતકાળ શું થાય છે, પ્લાન્ટેડ. પ્લાન્ટેડ એટલે શું થશે, પ્લાન્ટેડ એટલે કે રોપણી કરી, અથવા તો પ્લાન્ટેડ એટલે કે રોપ્યું. પ્લાન્ટેડ એટલે રોપ્યું. જ્યારે એન્વાયરમેન્ટ ડે વિશે જ્યારે તમે એસે લખતા હોય, ખાસ કરીને એન્વાયરમેન્ટ ડે વિશે તમે નિબંધ લખતા હોય ખાસ કરીને, ત્યારે આ શબ્દ વપરાય, એની અંદર પ્લાન્ટેડ, બરાબર. વી હેવ પ્લાન્ટેડ મેની સેપલિંગ્સ, અમે ઘણા બધા સેપલિંગ્સ એટલે કે છોડવાઓ રોપ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. હવે એના પછી જોઈએ તો નંબર સેવન. નંબર સેવનમાં શું છે, તો વોટર. વોટર એટલે શું થશે, તમને બધાને ખબર છે, વોટર એટલે થશે પાણી, બરાબર. હવે એનું મિનિંગ જોઈએ, અહીંયા આગળ વોટર એટલે પાણી. તો અહીંયા લખીશું વોટર, શું થશે, વોટરનું વોટર. હવે વોટર એટલે શું થાય, વોટર એટલે પાણી આપવું. વોટર એટલે શું થાય, પાણી આપવું, બરાબર. વોટર એટલે પાણી. અને અહીંયા આગળ જ્યારે એનું ભૂતકાળ બને છે, વોટર એટલે શું થાય, પાણી આપવું, બરાબર. આઈ વોટર, આઈ વોટર ધ સેપલિંગ્સ, મેં છોડવાઓને પાણી આપ્યું, બરાબર. તો એના માટે આ વોટરનો ઉપયોગ થાય. ખ્યાલ આવી ગયું વિદ્યાર્થી મિત્રો? જ્યારે કોઈ ફૂલ છોડ હોય, કોઈ રોપાઓ હોય, તો એને જ્યારે પાણી આપવાની વાત થતી હોય, ત્યારે આપણે આ વોટર એ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે નંબર એઇટ. નંબર એઇટ ઉપર શું છે, તો ગ્રોથ. એનું ભૂતકાળ થાય ગ્રો.
હવે ગ્રોનો ભૂતકાળ શું થાય છે ગ્રો બરાબર આ વાત યાદ રાખવાની હવે ગ્રો ગ્રોનો મતલબ શું થાય છે ગ્રો એટલે શું થાય વધવું શું થાય ગ્રો એટલે વધવું અથવા તો ઉગવું ગ્રો એટલે વધવું અથવા ઉગવું તો જો આપણે શારીરિક રીતે આનો મીનિંગ કરીએ ગ્રો બરાબર નહીં કે હાઈ ગ્રો નથી થતી ગ્રો એટલે વધવું થાય વધારો થાય બરાબર અને ગ્રો એટલે ઉગવું પણ થાય જ્યારે આપણે કોઈ પાક વિશે વાત કરતા હોય બરાબર કોઈ ખેતી વિશેની વાત કરતા હોય કોઈ પાક વિશે વાત કરતા હોય ત્યારે એના માટે ગ્રો આવે છે તો ગ્રો એટલે ઉગાડવું પણ થાય અને ગ્રીવ એટલે ઉગાડ્યું થાય અથવા તો ગ્રો એટલે વધવું અને ગ્રીવ એટલે કે વધ્યું તો એના માટે આ મીનિંગ થાય છે આપણે જોવાનું કે વાક્યનો સેન્સ કઈ પ્રકારની છે વાક્યનો પ્રકાર કેવો છે તો વાક્યના પ્રકારના આધારે આપણે એનો મીનિંગ જાણી શકીએ હવે નંબર 9 એમાં લખ્યું છે હેવ તો હેવ જે લખ્યું છે તો હેવ છે અને ભૂતકાળ કરવાનું છે તો હેવનું ભૂતકાળ શું થાય વિદ્યાર્થી મિત્રો તો હેવનું ભૂતકાળ શું થાય છે હેવનું ભૂતકાળ થાય છે હેડ હેવનું ભૂતકાળ શું થાય છે હેડ હેવ એટલે ની પાસે હોવું બરાબર હેવ એટલે ની પાસે હોવું એટલે ની પાસે હતું બરાબર મેં એમ કહું આઈ હેવ અ પેન મારી પાસે એક પેન છે ને હું એમ કહું આઈ હેડ અ પેન એટલે કે મારી પાસે એક પેન હતી બરાબર મારી પાસે પેન હતી તો આ હેવનું ભૂતકાળ શું થાય છે હેડ થાય છે અને પછી નંબર 10 જોઈએ નંબર 10માં સ્વિમ લખ્યું છે શું લખ્યું છે સ્વિમ તો શું કરવાનું નથી આમાં એસ ડબલ્યુ આઈ એમ સ્વિમ એનું ભૂતકાળ થશે સ્વયં સ્વિમ એસ ડબલ્યુ આઈ એમ સ્વિમનું ભૂતકાળ શું થશે સ્વયં એનું ભૂતકાળ થશે તો તમને ખ્યાલ જ છે આ પાઠમાં આપણે આ શબ્દ આવી ગયો છે સ્વિમ એટલે તરવું અને સ્વયં એટલે તર્યું ખ્યાલ આવી ગયો સ્વિમ સ્વયં હવે નંબર 11 રીટર્ન છે રિટર્ન તો વિદ્યાર્થી મિત્રો હવે રિટર્ન લખ્યું છે તો રિટર્નનું આપણે પાસ્ટ ફોર્મ જોઈએ તો રિટર્નનું પાસ્ટ ફોર્મ શું થાય છે પાછળ શું લાગશે ઈડી પ્રત્યય લાગશે તો રિટર્ન તો રિટર્નનું પાસ્ટ ફોર્મ શું થાય ભૂતકાળનું રૂપ તો રિટર્ન પાછળ શું લાગશે ઈડી પ્રત્યય લાગશે કઈ રીતે તો જો રિટર્ન એટલે શું થાય છે રિટર્ન એટલે કે પાછા ફરવું અથવા તો પાછા આવવું અને રિટર્ન રિટર્ન એટલે શું થાય પાછા ફર્યા અથવા તો પાછા આવ્યા આપણે નથી કહેતા તમે ગામડે ગયા હતા તો તમે ગામડેથી ક્યારે રિટર્ન થયા રિટર્ન એટલે પાછા ફરવું તમે ક્યારે રિટર્ન થયા આવું બોલે છે એ વખતે તમે જે રિટર્ન કરો છો ને આવું બોલે તમે ક્યારે રિટર્ન થયા બરાબર રિટર્ન એટલે કે પાછા ફર્યા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો રિટર્ન એટલે કે પાછા ફરવું અથવા તો પાછા આવવું એના પછી લાસ્ટ વર્ડ છે રીચ લાસ્ટ વર્ડ છે રીચ તો એનો ભૂતકાળ થાય છે રીચ રીચ તો એનો ભૂતકાળ શું થાય છે રીચ ઓકે તો રીચ એટલે શું થાય પહોંચવું બરાબર ને રીચ એટલે શું થાય પહોંચ્યા તો લખી નાખો વિદ્યાર્થી મિત્રો આ હવે એક બીજી પણ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીચ અને બીજો એક RICH રીચ આ બે શબ્દો છે આ રીચ એટલે શું થાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત થોડી માઇનર મિસ્ટેક થતી હોય છે આ રીચ એટલે શું થાય પહોંચવું એવું થાય કોઈ પણ જગ્યાએ પહોંચવું બરાબર ખ્યાલ આવે આઈ રીચ એટ બસ સ્ટોપ હું બસ સ્ટોપે પહોંચ્યો બરાબર અહીંયા આગળ આ રીચ એટલે શું થાય આ રીચ એટલે થાય પૈસા આ રીચ એટલે શું થાય પૈસાદાર અથવા તો ધનવાન એવો આનું મિનિંગ થાય તો આ બંનેમાં ડિફરન્સ છે RICH રીચ એટલે પહોંચવું અને RICH રીચ એટલે શું થાય પૈસાદાર અથવા તો ધનવાન એવું થાય તો વિદ્યાર્થી મિત્રો આ આપણે યાદ રાખવાનું છે હવે બીજી તમને વાત કરું તો હવે નેક્સ્ટ ટોપિક આપણો છે
નેક્સ્ટ ટોપિક માં આપણે સેના વિશે ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે ચર્ચા કરવાના છે કે ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો શું કરવાનું છે ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો તો તમને ખ્યાલ હશે તો પહેલા હું શું કરીશ નેક્સ્ટ લેક્ચર ની અંદર પહેલા હું તમને વર્તમાન કાળમાં ખાલી જગ્યા કઈ રીતે પૂરી એને પહેલા ઇન્ટ્રોડ્યુસ કરાય છે ઇન્ટ્રોડ્યુસ કરાયા પછી તમને વર્તમાન કાળની જે ગ્રામરની ખાલી જગ્યા છે એ હું પૂરાઈશ તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં અહીંયા સુધી બીજું આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 26 માં જોઈશું